માનવતાને શર્મસાર કરતી ઘટના તાપી જિલ્લામાં બનવા પામી છે જ્યાં એક અધેડે દસ વર્ષની માસુમને પીખી નાખવાની કોશિશ કરી હતી અને બે દિવસ સુધી સતત માસૂમ સાથે શારીરિક અડપલા કર્યા હતા માસુમ ગભરાઈને આ વાત તેના વાલીને કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મામલો ગરમાતા આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ આખરે પોલીસે તેને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

પસ્તાવો તેના મુખે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો આવેલી છે ત્યાં રાજેન્દ્ર ઓમપ્રકાશ જયસ્વાલ જેઓ મેડિકલ સ્ટોર ચલાવે છે તો એવો એમના છોકરા જોડે એમની મિત્ર છોકરી જે અગિયાર વર્ષની હતી એ રમવા માટે આવતી હતી એ છોકરી સાથે આ રાજેન્દ્ર જયસ્વાલ ના હોય શારીરિક અડપલા કરીને કરેલા જેના વિરુદ્ધમાં રાજેન્દ્ર ઓમપ્રકાશ જયસ્વાલ વિરુદ્ધમાં ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો

એવો કાલે સેન્ટ્રલ હોટલ પાસે આવવાના છે એવી ઉકાઈ પોલીસને બાતમી મળતા એને ઝડપી પાડીને આગળની કાર્યવાહી તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આઈજી વસાનાઓ ચલાવી રહેલા છે સમગ્ર તાપી જિલ્લામાં નાની બાળકીની છેડતીના કિસ્સાએ ચકચાર મચાવી દીધી હતી નાનરાધમ લંપટ ઇસમ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા પોલીસ ગિરફમાં આ નરાધમ આવી જતા માસુમના પરિવાર સહિત પંથકમાં હાશકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ આપણા ભદ્ર સમાજમાં વારંવાર બનતા છેડતીના બનાવો સમાજ માટે લાલ બત્તી સમાન છે ત્યારે આવા નરાધ મોદી લોકોએ ચેતવું તેની જરૂર જણાઈ રહી છે નિરોકન સારા ગુજરાત ન્યૂઝ તાપી